વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ તો વેન સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જેટલા બી સ્ટુડન્ટો છે એમને બધાને જ આ જે પેપર છે મળી ગયું હશે જેની અંદર લખેલું હશે કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સની જે બી કોલેજો છે એની પરીક્ષામાં હવે ત્રીસ ટકા એમસીક્યુ પૂછાશે ત્રીસ ટકા એટલે કે પંદર માર્ક્સનું શું હશે પચાસમાંથી પંદર માર્ક્સ તો તમારા એમસીક્યુના જ હશે અને એમાં બી તમે અઢાર માર્ક્સે પાસ થાઓ છો તો ત્રણ માર્ક્સ એક્સ્ટ્રા લાવવાના રહેશે જો વીસ માર્ક્સે પીજીમાં પાસ થાઓ છો તો તમારે પાંચ માર્ક્સ એક્સ્ટ્રા લાવવાના છે તો આ જે ન્યૂઝ છે એ બધાએ સાંભળી હશે આ ફોટો બધા સ્ટુડન્ટ પાસે આવી ગયો હશે હવે તમારા બધાની અંદર ક્વેશ્ચન થતું હશે કે શું આ સાચું છે કે નહીં જો સાચું છે તો ક્યારે આ લાગુ પડવાનું છે આનું પરિપત્ર ક્યારે બહાર આવશે અને કઈ એક્ઝામ માટે છે અત્યારની એક્ઝામ માટે એટલે કે ન્યૂ કોર્સ માટે છે કે જૂના કોર્સ માટે છે કયા લેવલના સ્ટુડન્ટો માટે આ જે ત્રીસ ટકા એમસીક્યુની જે પૂછાવાના છે એ કયા પ્રકારના સ્ટુડન્ટો માટે છે મતલબ કયા કોર્સ માટે છે તો એ બધા જ ક્વેશ્ચનનો આન્સર હું તમને આજે આ વિડીયોમાં આપીશ તો ફર્સ્ટ ઓફ તો વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના દરેક કોર્સ એટલે કે કોમર્સ આર્ટ્સ અને સાયન્સ જેટલું પણ છે સુરતમાં કે બીજી કેટલી બી કોલેજો છે વીએનએસ યુનેમાં બધે જ આ ત્રીસ ટકા એમસીક્યુ પૂછાશે હવે આ જે પરિપત્ર છે હજી બહાર આવ્યું નથી મીટિંગ થઈ છે મીટિંગમાં આ વસ્તુની ચર્ચા કરવામાં આવી છે પરંતુ આનું જે પરિપત્ર છે જેમ પરિપત્ર આવે ને કે આ સિલેબસ છે તમારો આ તારીખથી ચાલુ થશે તો આ એક પ્રકારનું બે સુધી પરિપત્ર આવશે કુલપતિ શ્રીના સાયન્સ સાથે તો આ જે ઠરાવ પસંદ પસાર થયો છે ને આ સાયન્સ સાથે પરિપત્ર બહાર આવશે ત્યારે ફિક્સ થઈ જશે કે ત્રીસ ટકા એમસીક્યુ તમને પૂછાવાના છે બટ જ્યાં સુધી પરિપત્ર નહીં આવે ત્યાં સુધી નથી કહી શકતા બટ નવ્વાણું ટકા ચાન્સ છે જ કે આ ત્રીસ ટકા એમ સીક્યુ પૂછાશે હવે આ પેપરમાં જે લખ્યું છે એ બધાએ તમે વાંચવું જ હશે કે ત્રીસ ટકા એમસીક્યુ એટલે કે પંદર માર્ક્સ તો કઈ રીતે કીધું છે જો પેપર સ્ટાઇલ બી આમાં લોકોએ કરી દીધી છે કે પંદરના બહુલક્ષી પ્રશ્નો પછી એ જ આઠ ગુણનો તેર ગુણનો અને આઠ ગુણનો લોંગ ક્વેશ્ચન જે આપણે પૂછાતા હતા એ પ્રમાણે છે ને છ માર્ક્સની જે ટૂંક નોંધ પૂછાતી હતી બે ચારમાંથી એ આપણે લખતા હતા તો એ પ્રકારની જ પ્રકારની જ પેપર સ્ટાઇલ છે બસ જે દસ માર્ક્સના નાના ક્વેશ્ચન હતા એ નાના ક્વેશન પ્લસ એમસીક્યુ કરીને એ લોકોએ પંદર માર્ક્સના એમસીક્યુ બનાવી દીધા છે તો એ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે હવે કયા કયા પ્રકારના સ્ટુડન્ટો માટે છે એટલે કઈ એક્ઝામમાં પૂછાઈ શકે છે કેમકે અત્યારે જે એક બે મહિનામાં જે એટીની એક્ઝામ ચાલી રહી છે અત્યારે એક મહિનામાં તો એમાં તો જૂનો સિલેબસ જૂનું જે માળખું હતું એ પ્રમાણે જ કેમકે પેપર ઓલરેડી એ નીકળી ગયા છે તો એમાં એ પેપર સ્ટાઇલ ચેન્જ નહીં થાય એટલે અત્યારે જે બી એક્ઝામ આવી રહી છે તમારી તો એમાં પેપરસ્ટાઈલ ચેન્જ નહીં થશે બટ હવે જે સેમ વનની સેમ થ્રીની કે સેમ ફાઇવની એક્ઝામો જે આવશે એમાં તમારી આ પેપર પેપરસ્ટાઈલ ન્યૂ પેપરસ્ટાઈલ હશે બટ જેની બી અત્યારે એક્ઝામ ચાલી રહી છે એની પેપર સ્ટાઇલની હશે બીકોઝ કે પેપર ઓલરેડી નીકળી ગયા છે તો જૂની પેપર સ્ટાઇલ તમારી હશે જૂનો કોર્સ હશે જે તમારે રીડ કરવાનો રહેશે હવે આના રિલેટેડ તમારે હજી કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો થેન્ક યુ સો મચ